તો મિત્રો, અગાઉ આપેલી અપડેટ મુજબ જ પાછલા દિવસોમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ જ રહ્યો છે. રોજ 25-30-40 તાલુકાઓ સુધીમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી જાય છે અને ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા ચાલુ રહ્યા છે. મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં તો અમુક સ્થળે ભારે વરસાદ પણ નોંધાયો છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાના વિસ્તારો વધુ રહ્યા છે આવા વરસાદમાં, જે અગાઉની અપડેટમાં કહ્યું હતું. અને હવે જે આગોતરા એંધાણમાં જે 19-23 જુલાઈ વચ્ચે એક ભારે વરસાદના રાઉન્ડની વાત કરી હતી, તો તે મુજબનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. અત્યારે પણ એક લો પ્રેશર એરિયા છત્તીસગઢ અને ઝારખંડ આજુબાજુના વિસ્તાર ઉપર સક્રિય છે, જે ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધશે. સીધે સીધું કદાચ લો પ્રેશર તરીકે આગળ નહીં વધે, પરંતુ તેને લઈને અત્યારે જે એક 700 HP ઊંચાઈ ઉપર બહોળું સર્ક્યુલેશન રચાયેલું છે, તેનો છેડો ગુજરાત સુધી આવી જશે આવતી 24-48 કલાકમાં. અને 19 તારીખથી ગુજરાત ઉપર એક અપરર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થઈ શકે છે 700 HP ઊંચાઈ ઉપર. ટૂંકમાં આ જે લો પ્રેશર છે તેનું સર્ક્યુલેશન અને ગુજરાત ઉપર એક સર્ક્યુલેશન, એ રીતે એક બહોળું સર્ક્યુલેશન રચાશે. અને તે સિવાય નવું લો પ્રેશર 19-20 તારીખે બંગાળની ખાડીમાં ફરીથી બની જવાનું છે અને તે પણ મજબૂત થઈ અને પશ્ચિમ દિશામાં આગળ વધશે. તો આ ડબલ સિસ્ટમ જેવું થશે અને એક મજબૂત સર્ક્યુલેશનની અંદર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તો તેની વાત આજે કરવાની છે. ખાસ વિડીયો પહેલાં જ લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, હજુ આજે અને આવતીકાલે અત્યારે જે રીતે વરસાદ પડે છે તે મુજબ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ 19 તારીખથી ફરીથી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે. 19 તારીખથી પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને ઘણા વિસ્તારોમાં 1-4 ઇંચ સુધીનો વરસાદ 19 તારીખે પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, જે સુરેન્દ્રનગર જિલ્લો છે, મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો સૌરાષ્ટ્રના તે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સુધીના વિસ્તારોમાં પણ ભારે ઝાપટાથી લઈને હળવો વરસાદ 19 તારીખે અમુક સ્થળે પડી શકે. 20 તારીખે, 21 તારીખે, 22 તારીખે આ રીતનો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે. એકદમ સાર્વત્રિક ભારે વરસાદ નહીં હોય, પરંતુ થોડાક વિસ્તારોમાં ભારે વરસાદ, બાકીના વિસ્તારોમાં મધ્યમથી અમુક સ્થળે ભારે વરસાદ, એ રીતનો વરસાદ અલગ અલગ વિસ્તારમાં ચાલુ રહી શકે. અને ત્યારબાદ 22 તારીખની સાંજથી 23 તારીખ, 24-25-26 તારીખમાં ભારે વરસાદનો રાઉન્ડ ગણી શકાય તેવો વરસાદ આવશે. આ વરસાદ સાર્વત્રિક વરસાદ જેવો હશે. ગુજરાતના તમામ વિસ્તારોને આ વરસાદનો લાભ મળી શકશે 26 તારીખ સુધીમાં, કારણ કે જે લો પ્રેશર બનશે બંગાળની ખાડીમાં 19-20, તેનું મજબૂત સર્ક્યુલેશન લો પ્રેશર તરીકે અથવા તો યુએસસી તરીકે ગુજરાત સુધી આવી શકે છે આ તારીખોમાં, જેથી સાર્વત્રિક એક સારા વરસાદનો રાઉન્ડ 26 જુલાઈ સુધીમાં આપણે જોઈ રહ્યા છીએ. વધુ અસર આ રાઉન્ડમાં વરસાદની દક્ષિણ ગુજરાતમાં રહી શકે. અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં નોંધાઈ શકે છે. તે સિવાય સૌરાષ્ટ્રના પણ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના અમુક વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય ગુજરાતના બીજા વિસ્તારોમાં ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે અને ગાજવીજવાળો વરસાદ અમુક સ્થળે પડશે, તો ગાજવીજનું પ્રમાણ જ્યાં વધુ રહે, મોટા થંડરસ્ટોર્મ થાય ત્યાં પણ અમુક સમય 1-4-5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતનો પણ આમાં વારો આવી શકે. કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં સારા વરસાદનો લાભ આ રાઉન્ડમાં મળી જશે 26 તારીખ સુધીમાં. મિત્રો, આ રીતે આગોતરા એંધાણમાં કહ્યા મુજબ જ આ વરસાદનો રાઉન્ડ એક આવી રહ્યો છે અને આપણે બને તેટલી એ રીતની આગાહી આપવાની કોશિશ કરીએ છીએ. જિલ્લા વાઇઝ ડેઇલી આપણે આગાહી આપવાની કોશિશ કરીએ છીએ, દરેક જિલ્લાના નામ લઈને. તેમાં પણ કલર કોડ રાખીએ છીએ કે હળવો વરસાદ, મધ્યમ વરસાદ, ભારે વરસાદ, અતિ ભારે વરસાદ ક્યાં પડી શકે, એટલે કે તાલુકા વાઇઝ માઇક્રો લેવલની આગાહી પણ થઈ ગઈ. આપણે ક્યારેય 4 લીટીમાં એ રીતે નથી કહી દીધું કે ઉત્તર ગુજરાતમાં 1-2 સ્થળે પડશે, આખા સૌરાષ્ટ્રમાં થઈને 2-4 જગ્યાએ પડશે એવું નથી કહ્યું. તેમ છતાં અમુક કોમેન્ટ્સ એવી આવી હતી, મેં જોઈ તો મને નવાઈ લાગી કે આ કઈ રીતે લખી રહ્યા છે. કાં તો સમજવા નથી માંગતા, કાં તો સમજી નથી રહ્યા, કાં તો સમજે છે તેમ છતાં આવી કોમેન્ટ કરે છે. તો આ કોમેન્ટ અત્યારે હું તમને બતાવી રહ્યો છું, તો તેના વિશે પણ મને ખાસ અભિપ્રાય આપજો કે આપણે એ રીતની આગાહી કોઈ દિવસ આપી છે
તો એક નવાઈની વાત છે, પરંતુ તેના ઉપર આપણે ખાસ ધ્યાન નથી આપી રહ્યા. અત્યારે આપણે એટલા માટે કહ્યું કે બીજા લોકોને પણ ખ્યાલ આવે કે આવા લોકો પણ પડેલા છે હજુ પણ. તો આ રીતનો એક રાઉન્ડ જે આવી રહ્યો છે તેમાં આપણે ડેઇલી અપડેટ આપશું. આગળ જે 22-26 તારીખવાળો રાઉન્ડ છે તેમાં જે ફેરફાર કદાચ થાય તો તેની અપડેટ પણ આપણે આપશું. એક બે દિવસનો વધારો થઈ શકે, આગળ પાછળ થઈ શકે. 26 પછી 50% વિસ્તારોમાં આંશિક વરાપની શક્યતા અત્યારે દેખાઈ રહી છે, પરંતુ થોડું આગોતરું એંધાણ આગવું ગણવું. અને અમુક વિસ્તારોમાં 30 તારીખ સુધી વરસાદ ચાલુ રહી શકે છે, તો તેની અપડેટ પણ આગળ આવશે. તો ખાસ અપડેટ કેવી લાગી વિડીયો લાઇક શેર કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં ખાસ જણાવજો. આભાર.